મને આજે યાદ છે, મારી શરૂઆતના દિવસોમાં જ્યારે હજી કથાની આ આ આ ગાદીએ મને ગોદમાં લીધેલો, શરૂ શરૂના દિવસો, અને મને ત્યારની વાત યાદ છે. હું અલ્હાબાદમાં હતો, પ્રયાગમાં, અને પ્રયાગમાં જે આશ્રમમાં અમે ઉતર્યા હતા, એ આશ્રમમાં ભાગવતની કથા ચાલતી હતી, અને યુપીના કોઈ વક્તા પંડિતજી કથા કરતા હતા. પછી બે સત્રમાં કથા ચાલતી, ને પછી અમે એના દર્શન કરવા પગે લાગવા ગયા શાસ્ત્રીજીને. તો બેઠા ત્યાંના વાળાએ બધાએ કહ્યું કે આ પણ ભાગવત કથા કરે છે. અચ્છા, ભાગવત કરતે હો, મળ્યા હે, ભાગવત કા અભ્યાસ કરના, નિત્ય ભાગવત, આટલું બધું કીધું. પછી મેં કીધું, શાસ્ત્રીજી આપ યદિ આજ્ઞા દે તો એક પ્રશ્ન, એક જિજ્ઞાસા કી ઈચ્છા હૈ, પૂછો. નૃગ રાજા કી કથા આતી હૈ ભાગવત મેં. હા, આતી હૈ. પૃથ્વીના રજકણ ગણાય તો કદાચ ગણાય, પણ નૃગ રાજાએ દાનમાં આપેલી ગાયોની સંખ્યા ન ગણી શકાય, આટલું ગાયોનું દાન કરેલું નૃગ રાજાએ. અને એ નૃગ રાજાને કાચિંડાનો અવતાર મળ્યો, એને કાચંડો બનવું પડ્યું. તમે ભાગવતમાં કથા સાંભળી ને, દશમસ્કંદ. આ કથાને લઈ અને મેં જિજ્ઞાસાથી પેલા પંડિતજી બાપાને પ્રશ્ન કર્યો. બંને બ્રાહ્મણો સમજે છે કે રાજાથી અજાણતા આ અપરાધ થયો છે, તો પછી બે માંથી કોઈ એક બ્રાહ્મણ જો માની ગયો હોત અને આ ગાયના બદલામાં 1,00,000 ગાય લઈ લીધી હોત, તો રાજા નરકે જતા બચત, રાજાની રક્ષા થાત, એને કાચંડાનો અવતાર મળ્યો, બચી ગયો હોત રાજા. અને બદલામાં આને તો કઈ ગુમાવવાનું નહોતું, 1,00,000 ગાય મળતી હતી, ફાયદો જ હતો. તો આ બે માંથી એક પણ બ્રાહ્મણ ઉદારતાપૂર્વક તૈયાર કેમ ન થયા? બ્રાહ્મણમાં આવી જડતા હોય, બ્રાહ્મણમાં આવી જડતા હોય, આવું મારાથી બોલાઈ ગયું. એટલે પંડિતજી, શાસ્ત્રી બાપા, ઇદરા બાજુ બેસાડ્યો, અને લિટરલી મારો કાન પકડ્યો અહીંથી, અમે ઇદરા અહીંયા બેઠો, આખો જવાબ એને મારો કાન પકડીને આપ્યો, મારો કાન છોડ્યો નહીં એને. જૂના જમાનામાં જેમ નિશાળમાં માસ્તર કાન પકડતા ને, મારી ઉંમર હશે લગભગ 23-24 વર્ષની કે સમથિંગ, કાન પકડ્યો. શું જવાબ આપ્યો છે શાસ્ત્રી બાપાએ કે બચ્ચા, એ બ્રાહ્મણ કી જડતા નહીં હૈ. જો ભી ધર્મજ્ઞ બ્રાહ્મણ હોગા, ધર્મશાસ્ત્ર કા જ્ઞાતા હોગા, વો એસા હી કરેગા, ક્યોંકિ ઇસ ગાય કે બદલે મેં દૂસરી 1,00,000 ગાય લેના, યે ઇસ ગાય કા વિક્રય હૈ, ઓર ગો વિક્રય પાપ હૈ, ઓર વો પાપ કરને કે લિયે કોઈ બ્રાહ્મણ સ્વાભાવિક રૂપ સે તૈયાર નહીં હોગા. વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત પછી જે હું શાસ્ત્રી બાપાને પગે લાગ્યો અને એને વળી પાછો માથે હાથ ફેરવ્યો, આશીર્વાદ આપ્યા, અને પછી હસતા હસતા બોલ્યા કે બચ્ચા, તુમને પ્રશ્ન પૂછા, મુજે બહોત અચ્છા લગા, તુમ્હારે જૈસે વિદ્યાર્થી આતે હૈ ઓર ઇસ પ્રકાર કી જિજ્ઞાસા કરતે હૈ, યે અચ્છી બાત હૈ, ભવિષ્ય અચ્છા હૈ. આમ એને પોતે પ્રસન્ન, આમ પ્રસન્નતા પોતાની વ્યક્ત કરી. આ શાસ્ત્રમાં પ્રવેશ એ કોઈ નાની સુ